गुजरात प्रदेश कोंग्रेस समिति मुख्य प्रवक्ता डॉक्टर मनीष दोशी सरकार पर आकरा प्रहारों कर कहूं कि सरकार कोरोना दर्दियों ने टेस्टिंग ने लई उदासीन है। तेमणे आक्षेप करता कहूं कि कोरोना टेस्टिंग में मंडप में पूरती सुविधा नहीं, मॉनिटरिंग की पूरती व्यवस्था नहीं, कोरोना टेस्टिंग करावा माटे आवता लोकोने 2-3 कलाक सुधी राह जोवानी फरज पड़े छे। टेस्टिंग माटेनी व्यवस्था हालमां बंद रहेली छे, स्कूलोमां करवानी मांग करवामां आवी छे। योग्य व्यवस्थाना अभावे प्रजा परेशान छे। समयसर डॉक्टर आवता नथी, टेस्टिंग माटे लोको सवारे 8 वागे आवी जाय छे, परंतु डॉक्टरो 11 वाग्या पछी आवे छे। मॉनिटरिंगनी कोई व्यवस्था नथी तेवुं मनीष दोशीए जणाव्युं हतुं। અમદાવાદમાં સતત વધતું જતું ટેમ્પરેચર, તાપમાન, ગરમીનો પારો સતત ઊંચો, અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત તમામ જગ્યાએ ગરમીનો પારો એકદમ ઊંચો જઈ રહ્યો હોય અને બીજી બાજુ રોડ ઉપર ટેસ્ટિંગના ડોમ હોય, મને લાગે છે આ ઘણી જ ગંભીર બેદરકારી છે। એક તરફ કોરોનાના બીજા ફેઝની અંદર લોકોને ઝાડા ઉલટીના પણ નિશાનો દેખાય છે અને એના કારણે ઘણાને એ પણ સિમ્પટમ્સના કારણે લોકો કોરોના પોઝિટિવ જેવા ડરને ભય છે। ત્યારે લાંબો સમય સુધી ગરમીમાં ઊભા રહીને ડોમમાં જાહેર રસ્તા ઉપર ગરમીમાં લોકોને ટેસ્ટિંગ માટે ફરજિયાત ઊભું રહેવું પડે ત્યારે સરકારને મારી વિનંતી છે, કોર્પોરેશનના પદાધિકારીઓને પણ વિનંતી છે, વહીવટીતંત્રને વિનંતી છે કે ડોમને બદલે અત્યારે બાજુની સ્કૂલો સંપૂર્ણપણે બંધ છે તો બાજુની શાળા કોલેજના બિલ્ડિંગો ઉપર લોકોને જે ટેસ્ટિંગ કરાવવા માટે આવે છે એ લોકોને બેસવાની પણ વ્યવસ્થા થઈ શકે। જે તબીબી સ્ટાફ અને પેરામેડિકલ સ્ટાફ આ તૈયારીમાં લાગ્યો છે, જે ટેસ્ટિંગની પ્રક્રિયામાં છે, તેમને લોકો માટે સારી વ્યવસ્થા પણ થઈ શકે અને લોકોને છાયાની અંદર પોતે ટેસ્ટિંગનું કરાવી શકે। ટેસ્ટિંગ જો બરાબર થશે તો જ આગળમાં ટ્રેકિંગ અને ટ્રીટમેન્ટની વ્યવસ્થા થશે। એટલે મારી ફરીથી માગણી છે વહીવટીતંત્ર આગળ કે જાહેર રસ્તા ઉપર ઊંચા તાપમાનમાં ગરમીના પારા વચ્ચે લોકોને ટેસ્ટિંગને બદલે છાયામાં વ્યવસ્થિત જગ્યાએ ટેસ્ટિંગની વ્યવસ્થા થાય તો મને એમ લાગે છે કોરોના કાળમાં લોકોને રાહત મળશે।